કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આઠ શરીરનું હલનચલન. પછી આ હાથના અસ્થિઓ છે, આ છે પાંસળી પિંજર ફેફસાનું. પછી એ જે પાછળનું જે છે કરોડ, આપણે જે પીઠ કહીએ છીએ ત્યાં એક કરોડ સ્તંભ છે. પછી છે આજે છે ખભાનો ભાગ, એ ખભાના અસ્થિઓ છે. પછી પેટ બાજુ છે ત્યાં છે શ્રેણી અસ્થિ, બરાબર છે. તો આ રીતે આખું આપણું માનવ કંકાલ બને છે, બરાબર છે. તો આકૃતિ આપણી જ છે, આની ઉપર માંસ ને સ્નાયુ અને ચામડી બધું થાય છે એટલે માનવ શરીર બની જાય. તો આ માનવ કંકાલ છે. શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરે છે, જે માળખાને આપણે કંકાલ કહીએ છીએ, બરાબર. તો આ આપણું એક સામાન્ય માણસનું માળખું છે, બરાબર છે. હવે કોઈકને કંઈક રોગ થયો હોય કે પછી પોલિયો કે એવું હોય તો એનું વાંકું ચૂકવું હોય, બરાબર, અંગો એ બની શકે. પણ બધા સામાન્ય માણસનું, સ્વસ્થ માણસનું આખું જે શારીરિક માળખું છે આ રીતનું જ હોય છે, બરાબર છે, જેને કહીએ છીએ કંકાલ. તથા ઘૂંટણના સાધનનું એક્સરે, બરાબર. તો એક્સરે શું છે? એક્સરે એવા ફોટો છે જે શરીરના લેવામાં આવે, જેમાં આપણી શરીરની અંદરના જે હાડકાં છે એને જોઈ શકીએ આપણે, બરાબર. આપણે જોઈએ કે કોઈ જગ્યાએ ફ્રેક્ચર થયું હોય તો એક્સરે પડાવવામાં આવે છે, બરાબર છે. કોઈક વાર કંઈ શરીરની અંદરના ભાગમાં જે થયું હોય જે ડૉક્ટર જોઈ ના શકતો હોય તેના માટે એક્સરે પડાવવામાં આવે. તો એક્સરેથી જે હાડકું વાગ્યું હોય કે એને ત્યાં જે ઘા વાગ્યો હોય કે ખસી ગયું હોય તે બધું ડૉક્ટર જોઈ શકે, બરાબર છે, જે બહારથી ખ્યાલ આવી શકે નહીં. એક્સરે શું છે? એક્સરે ચિત્ર દ્વારા આપણે શરીરના બધા હાડકાઓના આકારનો ખ્યાલ મેળવી શકીએ, બરાબર. તો એક્સરે આપણા શરીરની એવું ચિત્ર છે, એવો ફોટો છે કે જેમાં આપણે અંદરના ભાગોને બહુ સારી રીતે જોઈ શકીએ, બરાબર. જે આપણે મોબાઈલ કેમેરાથી ફોટો પાડીએ એ અને એક્સરે ફોટો એ બંનો અલગ છે, કારણ કે એમાં એક્સરેસ વપરાય છે અને એને મશીન પણ મોંઘા જ હોય છે એટલે રીતે. તો એનાથી આકાર બધા જ હાડકા છે અને બધાનો આકાર ખ્યાલ આવી શકે છે. કેટલીક વાર ઈજા થવાથી ડૉક્ટર એક્સરે કઢાવે છે, જેનાથી તેમને ઈજા દ્વારા હાડકામાં થયેલ ક્ષતિનો ખ્યાલ આવે છે, બરાબર. તો હાડકા આપણા શરીરની અંદરના હાડકામાં ક્યાંક કંઈક વાગ્યું હોય તે બહારથી ખ્યાલ ના આવે, બહારથી એટલું જ ખબર પડે કે દુખાવો થયો, કેટલો ભાગ વળ્યો છે, કેવું થયું છે એ ખ્યાલ ના આવે. એટલે ડૉક્ટર એક્સરે કઢાવે અને એ જોઈને એ પ્રમાણે ઈલાજ કરે. એક્સરે ચિત્ર દ્વારા આપણને શરીરના હાડકાઓના આકારનો ખ્યાલ આવે છે, બરાબર. તો અહીંયા એક એક્સરે આપ્યો છે, તો એ જોઈએ તો આ બે હાડકાં છે, એની વચ્ચેનો સાંધો છે. હવે એ રીતે ખસી ગયું હોય કે કંઈક વાગ્યું હોય, બરાબર, કંઈ બી થયું હોય, અહીંયા ઇન્ફેક્શન થયું હોય તો એ ખ્યાલ આવી જાય ડૉક્ટર. આપણે એક આ રીતનું પાંસળીઓનો પિંજરો છે, બરાબર. ઊંડો શ્વાસ લઈશું તો આપણને દેખાશે, જે પતલા હોય માણસો એ લોકો એમાં વધારે જોવા મળે, તરત દેખાઈ આવે. જાડા હોય તો શું, એમને ચરબી વધારે હોય એટલે ખ્યાલ આવે. તો આ છે પાંસળી પિંજર. તો આની અંદર શું હોય છે? હૃદય છે, ફેફસા છે, જે શરીરના ખૂબ જરૂરી અંગો છે એની અંદર સચવાયેલા રહે, બરાબર છે. તો પાંસળીઓ વિશેષ રૂપે વળેલી છે, બરાબર. તો આખું આમ વળેલીઓ છે, જે વળેલી છે બધી પાંસળીઓ, એનાથી શું થાય? અંદરના અવયવોને રક્ષણ મળે. તે છાતીના હાડકા અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે, બરાબર. પાછળ જે છે કરોડસ્તંભ છે, જે આપણે પીઠમાં વચ્ચેના ભાગમાં જોઈએ કરોડસ્તંભ, જેનાથી આપણે વરી શકીએ છીએ, બરાબર. કોઈ વસ્તુ લેવી હોય તો આપણે જે વરી શકીએ છીએ પીઠથી, બરાબર, તો એ કરોડસ્તંભના રીતે છે, જેની આકૃતિ નીચે આપેલી છે, બરાબર છે. આકૃતિ જોઈ કરોડસ્તંભની, આ કરોડસ્તંભ છે. એ બધા મણકાઓ હોય છે, આપણે કહીએ મણકો ખસી ગયો તો સ્તંભમાં ખસી ગયો હોય તો એ હોય. આ શંકુરૂપી પાંજરાને પાંસળી પિંજર કહે છે. તો આનું નામ છે પાંસળી પિંજર. આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી સુરક્ષિત રહે છે. આપણા બે ફેફસા અંદર હોય છે, હૃદય હોય છે, એ મહત્વપૂર્ણ છે, તો એની અંદર સુરક્ષિત રહે છે. એટલે આપણને કોઈ હાથ મારે કે મૂકો મારે તો અંદરના હૃદયને એને નુકસાન થાય નહીં. પછી એના પછી છે કરોડસ્તંભ, બરાબર. તો પીઠમાં એકદમ વચ્ચે હશે, બરાબર છે.
તો જે તમે અનુભવ કર્યો તે મેરુદંડ અથવા કરોડસ્તંભ છે. તો પીઠના એકદમ વચ્ચેના ભાગમાં છે, જે તમે વરો ત્યારે આપણને અડી પણ શકો, થોડા વરજો અને પછી અડજો તો પાછળના ભાગમાં ખ્યાલ આવશે. તે અનેક નાના નાના હાડકાઓની બનેલ રચના છે. તો આ બધા એક એક નાના નાના હાડકા છે. પાંસળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલો છે. પાંસળી પિંજર આપણે જોયું ફેફસાવાળું, હમણાં આની ઉપર જ આકૃતિ આપેલી છે, તે આની સાથે જોડાયેલી હોય છે. એના પછી છે ખભા. તો આપણે ખભા આગળ જોજો તો એક ટેકરો જેવું જોવા મળશે, બંને ખભા આગળ. હા, તો ખભા આગળ આ રીતે હાડકા જોડાયેલા છે. બરાબર છે, ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે. આ છે, તેને સ્કંધાસ્થિ કહે છે. અસ્થિ એટલે કે બોન, હાડકું જ થયું. બરાબર છે, તો ખભાના અસ્થિઓ છે. બરાબર છે, એના પછી આપ્યું છે નિતંબાસ્થિ, એટલે કે આપણે જે પેટમાં જે જઠર જેવું હોય છે બરાબર, ત્યાં આ હોય છે. આ રીતનું માળખું હોય છે હાડકાઓનું. આ પેટી જેવી સંરચના બનાવે છે, જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે. એટલે કોઈ આપણને ગુંબો મારે પેટમાં તો આપણને અંદરના અંગોને કંઈ થાય નહીં, પહેલાં હાડકું તૂટે પછી જ અંદર કંઈક બરાબર. તો આ છે શ્રોણિક અસ્થિ, એટલે કે નિતંબાસ્થિ. આ નિતંબના ભાગનો એ હિસ્સો છે જેની મદદથી તમે બેસો છો. બરાબર, તેની આકૃતિ આની અંદર નીચે જઠરને એ હશે. બરાબર, એના પછી છેલ્લું છે ખોપડી, એટલે આપણે જે માથું છે બરાબર, આની અંદર મગજ છે આપણું. બરાબર, તમારી ખોપરી અનેક હાડકાઓ એકબીજા સાથે જોડાવાથી બને છે. તો આ છે માનવ ખોપરી. આપણા શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરે છે. તો આની અંદર મગજ હોય છે. બરાબર, તો મગજ આપ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મગજ આપણું સંચાલન છે. આપણે ચાલીએ, પીએ, ખાઈએ, વિચારીએ, તે બધું મગજથી થાય છે. તો મગજનું રક્ષણ અહીંયા કરે. ક્યારેક આપણે કહીએ કે માથા પર ઘા વાગી જાય તો બ્રેઇન હેમરેજ કેવું થઈ જાય, એટલે માનવ ખોપરીની અંદર મગજ સુરક્ષિત હોય છે. એના પછી આપણે જોઈએ તો તમે તમારા કાનને અડજો. બરાબર છે, તો કાનમાં કોઈ હાડકું નથી. બરાબર છે, એને વારી શકીએ ફરી પાછું, હાડકાને આપણે વારી ના શકીએ. અને જે કાન છે કાનના, એ સાંધા પણ નથી. બરાબર છે, આમ કડક કડક લાગશે, કડક છે પણ હાડકું નથી. તો એ શું છે, એ કોમલ આસ્થિ છે. બરાબર છે, તો કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે જે હાડકા જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ, તેને આપણે કોમલ આસ્થિ તરીકે ઓળખીએ છીએ. તો કાનમાં જો આ ભાગ છે એ કોમલ આસ્થિ છે. બરાબર, અને આ જે નીચેની બુટ્ટી છે એ ચામડી છે. બરાબર છે, તેમાં કોઈ હાડકા આવેલ હોતા નથી. આપણને ખબર છે હાડકા એકદમ કડક હોય. બરાબર છે, તો કાનમાં છે હાડકું નથી હોતું. તમે એકવાર અડીને જોજો, હાડકું નથી. બરાબર છે, તો આ છે કાનના ઉપરના ભાગમાં કાસ્થિ હોય છે. તો ઉપરનો જે ભાગ છે એ કાસ્થિ છે, અને આ જે એકદમ નીચેની આ બુટ્ટી છે એ ચામડી છે. બરાબર, એ કાસ્થિ નથી. તમે જોજો, તમને એવું લાગશે કે ગાલની ચામડી હોય, શરીરની ચામડી, એના જેવી ચામડી છે. પણ જે ઉપરનો ભાગ છે આખો આર્યો બધો ભાગ એકદમ કડક કડક હશે, અને કાસ્થિ છે. કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી જેટલી આપણી કાનની બૂટ છે. કાનની બૂટ નાજુક છે કારણ કે ચામડીની છે, અને ઉપરનો ભાગ એ કાસ્થિ છે. પરંતુ તે ભાગ હાડકા જેટલો કઠણ પણ નથી. તે કાસ્થિ છે, એટલે કે કોમલ આસ્થિ છે. શરીરના સાંધાઓમાં પણ કાસ્થિ જોવા મળે છે. સાંધાઓ એટલે કે બે હાડકા વચ્ચે જે સાંધાઓ હોય છે, ખભાનો સાંધો છે, કોણીએ છે, ત્યાં પણ કાસ્થિ જોવા મળે. હવે આપણું જે માનવ કંકાલ છે એ કેવી રીતે બનેલું છે આપણું માનવ શરીર? તો અસ્થિઓ, સાંધાઓ, કાસ્થિ બધું ભેગા મળીને બન્યું છે. હાડકાઓ પણ છે, પછી આ કાસ્થિઓ પણ છે, સાંધાઓ પણ છે. તો માનવ કંકાલે અનેક અસ્થિઓ, સાંધાઓ તથા કાસ્થિઓ ભેગા મળીને બને. અસ્થિઓ એટલે કે હાડકાઓ છે, તો એનો જ બીજો શબ્દ છે અસ્થિઓ. તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો. એટલે બહારથી આપણે ઘણા બધા જોઈ શકીએ છીએ, પણ આપણી શરીરની અંદર પણ બીજા બધા કેટલાય છે જે આપણે જોઈ શકતા નથી. નાના નાના હાડકા છે, 216 હાડકા હોય છે. બરાબર છે, એક સામાન્ય માણસમાં. તો આપણે તો એટલા ખ્યાલ જ નહીં હોય કે ક્યાં હશે, કારણ કે એકદમ નાના પણ હોય છે અને અંદરના ભાગમાં હોય છે. બરાબર છે, શરીરની અંદર કેટલાય ભાગ છે, જઠર છે, આપણે જોઈ નથી શકતા, આપણે અનુભવી શકીએ છીએ કે પેટમાં છે.
અને અમુકને આપણે હલનચલન પ્રદાન કરી શકીએ છીએ. હાથ પગ છે, માથું છે, એને હલનચલન પ્રદાન કરી શકીએ છીએ. આઠ પોઈન્ટ સોળ, અસ્થિઓને ગતિ પ્રદાન કરતી વખતે બે સ્નાયુ સંયુક્ત રીતે કાર્ય કરે છે. બરાબર, અસ્થિ એટલે કે હાડકા છે, એને ગતિ કરાવી હોય તો બે સ્નાયુઓ કામ કરે. કઈ રીતે? બરાબર છે, ધારો કે આપણે આ ખભો છે, અહીંથી આપણે હાથને ઊંચો લેવો છે, આમ છે, હવે આ સ્થિતિમાં લાવવો છે ઉપર. બરાબર, તો શું થશે? અહીંયા આ જે અસ્થિ છે હાડકું, એની ઉપર સ્નાયુઓ છે અને કે નીચે છે બે. બરાબર, તો શું થશે? એક સ્નાયુઓ સંકોચાશે, નાના થશે અને બીજા મોટા થશે. બરાબર છે, એ રીતે હાથ નીચે જશે અને બીજી પરિસ્થિતિમાં એનાથી ઊંધું હાથ ઉપર જશે. બરાબર છે, જ્યારે નીચેના સ્નાયુઓ શિથિલ થશે એટલે કે મોટા થશે કદમાં, અને ઉપરના નાના થશે, કડક થશે, તો હાથ ઉપર જશે. આ રીતે હાથની ઉપર અને નીચે જવાની ગતિ થાય. બરાબર, તો બે સ્નાયુઓ કરે, એક ઉપરના સ્નાયુ અને નીચેના સ્નાયુ, આ રીતે. બરાબર છે, તો એના વિશે આપણે સમજીએ. તો સ્નાયુઓ શું છે? તો આપણે હાથની મુઠ્ઠી વાળજો અને કોણીને વાળજો, અને અહીંયા આગળ જોજો તો અહીંયા તમને ખભા આગળ આમ ઉપસેલો ભાગ દેખાશે. બરાબર, તો ચામડીની નીચે જે હશે એ સ્નાયુઓ છે. બરાબર,